मिर्ची अखबार नगर। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची। हूँ छू ध्वनित, तमारू बोलतू न्यूज पेपर। 2007 मा भारत मा एक बहुत चर्चास्पद केस थयो, उन्नाव दुष्कर्म केस। उन्नाव मा एक किशोरी ने गोंधी राखी ने एनी साथे दुष्कर्म करनार भूतपूर्व धारासभ्य कुलदीप सिंह सेंगर दोषित ठर्या छे। 18 डिसेम्बरे हवे सजानी सुनावणी थशे। पीड़िता सगीर वयनी हती एटले पॉक्सो हेठळ दोषित होती आजीवन कैद फटकारवानी मांगणी करवामां आवी छे। સૌથી ડિસહાર્ટનિંગ વાત એ છે કે ન્યાય મળ્યો ત્યાં સુધીમાં પીડિતાનો આખો પરિવાર તબાહ થઈ ગયો। લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ દેશના નવા સૈન્ય વડા બનશે, વર્તમાન જનરલ બિપિન રાવતનું સ્થાન તેઓ લેશે। દેશમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને એક્ટ્સ કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને એમાં હિંસાની ઘટના પણ સામે આવી છે। દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીની બહાર સ્ટુડન્ટ્સની ઉપર જે લાઠીચાર્જ થયો એના વિરોધમાં હૈદરાબાદ યુનિવર્સિટી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ, દિલ્હી યુનિવર્સિટી, કેરળ સેન્ટ્રલ યુનિવર્સિટી, આઈઆઈટી મુંબઈ, કાનપુર, આઈઆઈએમ અમદાવાદની બહાર પણ વિરોધ પ્રદર્શન થયા। આઈઆઈએમ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી કુલ 77 પ્રદર્શનકારીઓને અટકમાં લેવામાં આવ્યા। 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં 10 લાખ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો। એમાં પેપર લીક થયાની ફરિયાદો ઉઠી હતી, જેને મામલે ખૂબ બધો હલ્લાબોલ થયો અને આખરે આ પરીક્ષા રદ થઈ છે। એસઆઈટીની ભલામણોને કારણે ગેરરીતિ કરનારા ઉમેદવારો 3 વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં આપી શકે। પેપર કેવી રીતે લીક થયું એ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ તપાસ કરશે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત। સ્પોર્ટ્સની વાતો થોડી જ વારમાં। ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત। સ્પોર્ટ્સની વાત કરીએ તો હવે 2019 પૂરું થવાનું છે અને 2020 શરૂ થશે। ક્રિકેટમાં જેને ધર્મગ્રંથ માનવામાં આવે છે એવા 155 વર્ષ જૂના વિઝડન દ્વારા 2010 આખું ડિકેડ હતું, 2010 થી 2019 સુધીનું, એમાં ઇન્ટરનેશનલ ક્રિકેટના બેસ્ટ બોલિંગ અને બેટિંગ પરફોર્મન્સીસ ડિક્લેર કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન મળ્યું છે। રોહિત શર્માની 264ની જે ઇનિંગ્સ હતી, જે ઇન્ડિયા વર્સેસ શ્રીલંકાની મેચમાં ઈડન ગાર્ડન્સમાં એણે રમેલી 2014માં, એ આ ડિકેડની સર્વશ્રેષ્ઠ વન ડે ઇનિંગ ડિક્લેર કરવામાં આવી છે। વેસ્ટ ઇન્ડિઝ સામેની ફર્સ્ટ વન ડેમાં આપણે 8 વિકેટે હારી ગયા અને હવે 17 વર્ષમાં પહેલીવાર વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે ઘર આંગણે સિરીઝ હારીએ એવું જોખમ તો ઉભું થયું છે। વિરાટ કોહલી એમ કહ્યું છે કે ટીવી જોતા જોતા લોકો રમતની દિશા નક્કી ન કરી શકે, જાડેજાને આ રીતે આઉટ ન આપવામાં આવ્યો તો કદાચ આપણે 20 રન વધારે કરી શક્યા હોત। સ્લો ઓવર રેટના પગલે વેસ્ટ ઇન્ડિઝ ટીમની 80% મેચ ફી કાપી લેવામાં આવી। બેન સ્ટોક્સને સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર ડિક્લેર કરવામાં આવ્યો છે બીબીસી દ્વારા। સાનિયા મિર્ઝાની સિસ્ટર, એણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનના પુત્ર અસાઉદ્દીનની સાથે નિકાહ કર્યા છે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત, સ્ટે ટ્યુન્ડ।